વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 11 રચનાઓમાંથી સ્વાધ્યાય 11.1 ની રચના નંબર 34 દોરીશું. 8 સેમી આધાર અને 4 સેમી ભેદવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1 અને 1/2 ગણી હોય. મિત્રો, 8 સેમી આધાર અને 4 સેમી ભેદવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવા માટે સૌપ્રથમ હું 8 સેમીનો આધાર તરીકે એક રેખાખંડ દોરીશ જેની લંબાઈ 8 સેન્ટીમીટર છે. આ રીતે સૌથી પહેલાં આપણે 8 સેન્ટીમીટરની લંબાઈનો એક રેખાખંડ દોરીશું જેને આપણે નામ આપીશું BC. ત્યારબાદ આ રેખાખંડ BC નો આપણે લંબ દ્વિભાજક દોરીશું. તો BC ની લંબાઈ છે 8 સેન્ટીમીટર, એના અડધા થાય 4 સેન્ટીમીટર, તો અડધા કરતાં વધારે તમારે માપ લેવાનું છે આશરે. તો મિત્રો, અહીંયા તમે જુઓ, હું અડધા કરતાં આટલું એનું અડધું થાય આશરે, બરાબર 4, તો અડધા કરતાં વધારે માપ તમારે લેવાનું છે, આશરે માપવાનું છે. તો આટલું માપ લઈ અને બીને કેન્દ્ર લઈ એક ચાપ આપણે ઉપર દોરીશું, તેટલું જ માપ રાખી ફરી બીને કેન્દ્ર લઈ એક ચાપ આપણે નીચે દોરીશું, ત્યારબાદ એટલું જ માપ રાખીશું, સીને કેન્દ્ર લઈશું અને ઉપર ચાપ દોરીશું અને નીચે પણ આપણે એક ચાપ દોરીશું. તો આ રીતે આપણે 2 ચાપ દોર્યા. બંને ચાપ જ્યાં ભેગા થાય છે એમાંથી આપણે એક રેખાખંડ પસાર કરીશું. આ રીતે જુઓ, BC ને જે બિંદુમાં છેદે છે ત્યાં હું નામ આપી દઈશ D. આ લંબ દ્વિભાજક છે એટલા માટે અહીંયા 90° ખૂણો બનશે, જેને આપણે ભેદ પણ આપણે કહીશું. હવે ભેદની લંબાઈ તમે જુઓ 4 સેન્ટીમીટર છે, તો હું પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ અને 4 સેન્ટીમીટરનું હું માપ માપીશ અને D ઉપર મૂકીશ. 4 સેન્ટીમીટરનું માપ માપી D ઉપર મૂકી હું આ લંબ દ્વિભાજકને હું ક્રોસ કરીશ. તો જે બિંદુમાંથી પસાર થાય છે, જ્યાં છેદે છે, ત્યાં હું એ નામ આપીશ A. તો આ વેધ થઈ ગયો 4 સેન્ટીમીટર. ત્યારબાદ AB ને આપણે જોઈન્ટ કરીશું, તેવી જ રીતે AC ને પણ આપણે જોઈન્ટ કરીશું. તો A અને C ને જોઈન્ટ કર્યા તો આપેલા માપ પ્રમાણેનો ત્રિકોણ તૈયાર થયો, જેની અંદર આધાર એટલે કે BC ની લંબાઈ 8 સેન્ટીમીટર છે, વેધ AD ની લંબાઈ 4 સેન્ટીમીટર છે અને આ AB અને AC જે છે એની બાજુ સરખી છે, એટલા માટે એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે. મિત્રો, આપણે બીજો એવો ત્રિકોણ દોરવાનો છે કે જેની બાજુઓ સમદ્વિબાજુ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 1 અને 1/2 ગણી હોય, એટલે કે 1 અને 1/2. મિત્રો, આ મિશ્ર અપૂર્ણાંક છે, એનું આપણે સાદરૂપ આપીશું તો શું જવાબ મળશે આપણને? 2 એકા 2 અને વત્તા 1 3, 3/2 આપણને મળશે. એટલે આપણે 3/2 ગણો બીજો ત્રિકોણ દોરવાનો છે. આનું આપણે સાદરૂપ મિત્રો આપીશું, 3/2 કરીશું તો શું મળશે આપણને? 2 એકા 2, 1 વધ્યા 0.0 અને 2 5 10. શું મળે છે આપણને? ગાડી 1.5 મળે છે. 1.5 મળે છે એનો મતલબ એવો થયો કે આ સ્કેલ માપની કિંમત જે છે 1 કરતાં વધારે છે. 1 કરતાં વધારે છે એટલા માટે આ જે ત્રિકોણ જે છે એનો અનુરૂપ આપણે બીજો ત્રિકોણ એવો મળશે કે એના કરતાં આપણને મોટો ત્રિકોણ મળશે. તો સૌ પ્રથમ શું કરીશું આપણે? કિરણ BX આપણે દોરવાનું છે. કિરણ BX એવું દોરીશું કે જેથી કરીને ખૂણો CBX લઘુકોણ થાય. મિત્રો, આ રીતે આપણે એકદમ સીધું દોરીશું તો 90° ખૂણો બનશે, એને કાટખૂણો કહેવાશે. એટલે આપણે આ રીતે આશરે આપણે ખૂણો દોરવાનો છે આ રીતે, કે જેથી કરીને ખૂણો CBX જે છે એ લઘુકોણ થશે. ત્યારબાદ એના આપણે 3/2 ગણો આપણે ત્રિકોણ દોરવાનો છે. અહીંયા મોટી સંખ્યા મિત્રો 3 છે, એટલા માટે હું કિરણ BX ઉપર યોગ્ય માપ લઈશ, બીને કેન્દ્ર લઈશ અને 3 ચાપ હું દોરીશ. જો આ રીતે યોગ્ય માપ લેવાનું, સૌ પ્રથમ બીને કેન્દ્ર લેવાનું અને આ રીતે હું એક ચાપ દોરીશ. મેં અહીંયા ચાપ દોર્યો એની ઉપર મૂકીશ, એટલું જ માપ રાખીશ અને બીજો ચાપ દોરીશ. ત્યારબાદ બીજા ચાપ ઉપર મૂકીશ અને હું ત્રીજો ચાપ દોરીશ. તો આ રીતે મને 3 ચાપ મળશે, મેં અંકિત કર્યા. આપણે નામ આપી દઈએ અને કહીશું આપણે B1 અને કહીશું B2 અને કહીશું આપણે B3. તો મેં ખૂણો CBX દોર્યો,
અને કિરણ બી એક્સ ઉપર મેં ત્રણ બિંદુ લીધા, ત્રણ બિંદુ એવા લીધા કે જેથી કરીને બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી ટુ બી થ્રી થાય. ત્યારબાદ આપણે એને અનુરૂપ બીજો ત્રિકોણ આપણે દોરવાનો છે, તો હું શું કરીશ, ત્રણ ભાગ્યા બે છે એટલે છેદમાં બે છે, એટલા માટે બી ટુ અને સી ને હું ફૂટપટ્ટી વડે જોઈન કરીશ. ત્યાં તમે જુઓ બી ટુ અને સી ને હું ફૂટપટ્ટી વડે ગાડી જોઈન કરીશ, ત્યારે મને બી ટુ સી મને રેખાખંડ મળશે. ત્યારબાદ બી થ્રી સી માં સોરી ત્યારબાદ બી થ્રી માંથી આપણે એક રેખા દોરવાની છે બી ટુ સી ને સમાંતર રેખા, કે જે આ બીસી ને કોઈક બિંદુમાં છેદશે એટલે કે સી ડેશ બિંદુમાં છેદશે. તો હું શું કરીશ, બીસી ને આગળ હું લંબાઈશ, હું બીસી ને આગળ લંબાઈશ તો આ રીતે મને મળશે. બધાને એટલે બી થ્રી માંથી બી ટુ સી ને સમાંતર હોય તેવી રેખા દોરવાની છે કે જે લંબાવેલ બીસી ને સી ડેશ બિંદુમાં છેદે. એટલે અમારે શું કરીશું, આ બી ટુ જે છે એને આપણે ખૂણો માપવાનો છે. યોગ્ય માપ લઈશું મિત્રો, યોગ્ય માપ લઈ અને આ બી ટુ ને અનુરૂપ આપણે બી થ્રી માં ખૂણો દોરવાનો છે. તો હું શું કરીશ, યોગ્ય માપ લઈશ, બી ટુ ને કેન્દ્ર તરીકે લઈશ અને એક આ રીતે હું ચાપ દોરીશ. એટલું જ માપ રાખવાનું છે, બી થ્રી ઉપર મૂકીશ અને હું એક ચાપ દોરીશ, બી થ્રી ઉપર મૂકીશ અને હું અહીંયા એક ચાપ દોરીશ ગાડી હું આ રીતે. ત્યારબાદ આ જે ખૂણો જે છે બી ટુ એ આપણે માપવાનો છે મિત્રો. જુઓ આ જે ખૂણો જે છે આપણે માપી લઈએ આ રીતે, અને આ જે માપનો ખૂણો જે છે અહીંયા મૂકી ને આપણે અહીંયા દોરવાનું છે. તો આ રીતે આપણને બી થ્રી અને આ બંને ચાપ અહીંયા ભેગા થાય છે એમાંથી આપણે એક રેખા પસાર કરી દઈએ આ રીતે. આ રેખા જે છે એ બી ટુ સી ને સમાંતર રેખા છે અને લંબાવેલ બીસી ને જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે સી ડેશ આપણે કહી દઈશું. તેવી જ રીતે સી ડેશમાંથી આપણે એક રેખા દોરવાની છે, રેખા સી એ ને સમાંતર, કે જે આગળ આ લંબાવેલ બી એ ને જે બિંદુમાં છેદે ત્યાં આપણે એ ડેશ નામ આપીશું. તો અહીંયા આ રીતે હું દોરી દઉં, આગળ લંબાઈ દઉં એનું. તો આ લંબાવેલ બી એ કેવા છે, સી ડેશમાંથી આપણે એક રેખા દોરવાની છે સી એ ને સમાંતર. હું શું કરીશ, આ બિંદુ સી ને કેન્દ્ર તરીકે લઈશ અને આ રીતે એક ચાપ દોરીશું આપણે, આ ખૂણો પછી માપીશું આપણે, એટલું જ માપ રાખીશું, સી ડેશ ઉપર મૂકીશું, આ રીતે આપણે અહીંયા મળશે આપણને. હવે આ જે ખૂણો જે છે એ ખૂણો આપણે માપવાનો છે, કેટલા અંશનો ખૂણો છે આ રીતે. આ ખૂણો માપ્યા પછી આની ઉપર મૂકવાનું અને આને આપણે એમ ક્રોસ કરવાનું. બંને ચાપ જે બિંદુમાં ભેગા થાય છે તેમાંથી અને સી ડેશમાંથી આપણે એક રેખા દોરવાની છે, અને એ રેખા જે છે એ લંબાવેલ બી એને જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે નામ આપવાનું છે એ ડેશ. તો આ રીતે આપણને એ ડેશ બી અને સી ડેશ એ માંગેલ માપ પ્રમાણે ત્રિકોણ તૈયાર થયો, જેની અંદર ત્રિકોણ એ ડેશ બી અને સી ડેશ જે છે ની બાજુઓ અને ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ કરતાં એક અને તૃતીયાંશ એટલે કે ત્રણ ભાગ્યા બે ગણી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે.